અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના લીલછા ગામમાં બે બાળકોએ દિવાસળીની મદદથી જહાજ અને રિક્ષા બનાવી હતી હાલ દેશભરમાં કોરોનાનો આતંક ફેલાયો છે તેને લઈને સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે લોકડાઉનને લઈને વેપારીઓ થી લઈને ધંધા રોજગાર પણ બંધ છે તેમજ શાળા કોલેજો પણ બંધ હાલતમાં છે ત્યારે લોકો ઘર માં રહીને જ સમર પસાર કરી રહ્યા છે લોકડાઉનને લઈને લોકો ઘરે રહીને અવનવી વસ્તુઓ બનાવીને સમય પસાર કરી રહ્યા છે અરવલ્લીના હિતેન્દ્રભાઈ રમણજીભાઈ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે ભીલોડા તાલુકામાં આવે લીલછા ગામના સામાન્ય પરિવાર એવા પંડિયા કોકિલાબેન નીતિનભાઈ પટેલના બે પુત્રો જેઓ પણ ની પરીક્ષા આપી હતી તેઓ આ લોકડાઉનનો સદુપયોગ કરી આ બંને ભાઈઓ ભેગા મળીને વેસ્તમાંથી બેસ્ત કલાકૃતિઓ બનાવી છે આ બંને ભાઈઓએ એવા મેહુલ અને જયદીપે ડીવાસરીનું જહાજ અને સીએનજી રિક્ષા પોતાની આગવી સ્કિલથી બનાવ્યું છે આ બંને કલાકૃતિઓમાં સાડા પૂંઠા દિવાસરીને સરી અને કાગળનો ઉપયોગ કરી બનાવવામાં આવતી હતી આ બંને વિદ્યાર્થીઓએ કલાકૃતિ બનાવીને પોતાના સમાજમાં પણ ગૌરવ વધાર્યું છે ઉમંગરાવેલ દિવ્યંગનીઝ અરવલ્લી